अमरेली केंद्रीय मंत्री स्मृति ईरानी पर युवके फेंकी बंगड़ियों, खेडूतों नु देव माफ करो ना नारा लगाव्या। भाजपना 20-25 धारासभ्य अने कच्छना बे धारासभ्य कांग्रेसनो खेस पहेरशे तेवुं बोलता भाजपना एक धारासभ्यनो कथित ऑडियो क्लिप सोशियल मीडियामां थई वायरल। कांग्रेस द्वारा महेसाणाना युवकना मोतने वने भाजप अध्यक्ष द्वारा गांधीजीने वाणिया कहता समग्र गुजरातमां धरणानो कार्यक्रम योजायो हतो। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। अमरेली खाते आज केंद्रीय कापड़ मंत्री स्मृति ईरानी नी उपस्थिति मा सौनो साथ सौनो विकास सम्मेलन योजायु हतु। आ सम्मेलन पूर्वे अमरेली जिला कांग्रेसे जोरदार विरोध प्रदर्शन कर्यु हतु। केंद्रीय मंत्री स्मृति ईरानी ना प्रवचन दरमियान एक खेडूत युवाने उभा थईने स्मृति ईरानी पर बंगड़ियों फेंकी हती अने खेडूतोना देवा माफ करो ना नारा लगाव्या हता, जेना कारणे थोड़ी वार माटे समग्र सभामां सन्नाटो छवाई गयो हतो। केतन कसवाड़ा नामना युवके खेडूतोना देवा माफ करो अने पछी खेडूतोने वात करो तेवा नारा लगाववाना शुरू कर्या हता, त्यारे पोलीस तेमने पकड़ीने लई गई हती। जो के त्यार बाद स्मृति ईरानी कांग्रेसनुं कारस्थान गणावता कह्युं एक महिला पर आक्रमण करवा माटे उद्देशीने मोकलवामां आव्या छे। एबीसी न्यूज़ अमरेली। मेरे ऊपर मैंने इसीलिए कहा मंच से भी कि चुनाव गुजरात में आ रहा है, इसीलिए इस प्रकार के कर्तव्यों की मुझे अपेक्षा है। और एक पुरुष को भेजा है महिला पर आक्रमण करने के लिए, मुझे लगता है कांग्रेस की वो स्ट्रैटेजी थोड़ी गलत है, लेकिन अगर फिर भी पुरुषों को मुझ पर अटैक करने के लिए भेजना चाहते हैं मुझे कोई आपत्ति नहीं है। जहाँ तक मुद्दों की बात है तो मुद्दों पर हमेशा बहुत ही सादगी के साथ चर्चा हो सकती है। भाजपना 20-25 धारासभ्य अने कच्छना बे धारासभ्य कांग्रेसनो खेस पहेरशे तेवुं बोलता भाजपना एक धारासभ्यनो कथित ऑडियो क्लिप सोशियल मीडियामां थई वायरल। ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીની એક કથિત વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ કચ્છના રાજકીય વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ છે। કચ્છના એક SC ST ગ્રુપમાં ખુદ ધારાસભ્યે જ આ કથિત 14 સેકન્ડની ઓડિયો ક્લિપ અપલોડ કરી હોય તેવો વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ સામે આવ્યો છે। વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને કચ્છમાં ભાજપના કેટલાક ધારાસભ્યોને ટિકિટ કપાવવાનું વાતાવરણ ઊભું થયું છે। ત્યારે ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીના અવાજમાં 14 સેકન્ડની ઓડિયો ક્લિપ ફરતી થઈ છે અને તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે કચ્છના 2 સહિત 20-25 ધારાસભ્ય અને સમાજના 150 જેટલા આગેવાન, 15 જેટલા સામાજિક આગેવાન કોંગ્રેસનો ખેસ પહેરવાના છે। આવી વોઇસ ક્લિપ અંદાજે એક સપ્તાહ પહેલા કચ્છની SC ST ગ્રુપમાં નાખવામાં આવી હતી, જો કે આ ગ્રુપ બનાવીને તરત બંધ કરી નાખવામાં આવ્યું હતું। માહિતગારોએ કહ્યું હતું 15 દિવસ પૂર્વે SC ST સેલનું ગ્રુપ બનાવ્યું હતું, જેમાં ટેલિફોનિક ઓડિયો ધારાસભ્ય વોટ્સએપ નંબર પરથી મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ તુરંત જ થોડા સમયમાં જ આ ગ્રુપ ડિલીટ પણ કરી નાખવામાં આવ્યું છે। હવે આ બાબતે ધારાસભ્ય રમેશ મહેશ્વરીનો જ અવાજ છે કે અન્ય કોઈનો, તે તપાસનો વિષય છે, જે આગામી દિવસોમાં તપાસ થયા બાદ ખ્યાલ આવશે। 20-25 ધારાસભ્યો તેમજ
150 થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાવાના છે, એમાં બે ધારાસભ્યો કચ્છમાંથી તેમજ 15 થી વધુ મોટા સામાજિક આગેવાનો કોંગ્રેસનો કેસ પહેરશે. એક તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ઘર વાપસી કરવાની રાજકીય વેતરણો ચાલી રહી છે, તો બીજી બાજુ ભાજપના ગઢ મનાતા કચ્છમાં ચૂંટણી પહેલાનું રાજકારણ શરૂ થઈ ગયું છે. એક બાજુ કચ્છમાં ભાજપના આંતરિક જૂથવાદ ચરમસીમાથી નીચે ઉતરતો જ ન હોવાના કારણે આવા ગતકડા પણ સામે આવી રહ્યા છે. બે દિવસથી ખૂબ ફરતી થયેલી ધારાસભ્ય મહેશ્વરીની ક્લિપમાં તેમનો અવાજ હોવાનું કહેવાય છે. જો કે આ વોઇસ સાચો છે કે કેમ તે તેઓ પણ ચકાસણી કરાવી રહ્યા છે. એટલે મને પણ ગઈકાલે મેસેજ મળ્યા છે અને ઓડિયો ક્લિપ જોઈ છે. આમાં કંઈક વિરોધીઓનો મોટો ષડયંત્ર છે, એની તપાસ ચાલી રહી છે. તપાસ કરતા જે પણ નીકળશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી આવશે. હજી કાંઈ નથી થયું જ્યાં સુધી નક્કર મને પુરાવા નહીં મળે, ત્યાં સુધી જે ગુનેગાર હશે કે જેણે આવું કૃત્ય કર્યું હશે એ પૂરેપૂરી તપાસ કર્યા પછી. કે ઘણીવાર કોઈ નજીકમાં કોઈ માણસ હોય અને આવું કર્યું હોય તો પછી આપણે કાંઈ ન કરી શકીએ એવું હોય છે. આપણે એ રીતે કાકું મારી પણ અંદરથી તપાસ ચાલુ છે. આવી રીતે મેચિંગ કરીને ખોટા અવાજોને ફોલો કરીને જે કૃત્ય કર્યું છે એ બનાવ પણ ગંભીર છે. આવા બનાવોથી હું તો ઠીક છે, બધા લોકો જે તે આ જાહેર જીવનની અંદર આ ચૂંટણીનો વરસ છે તો નવા નવા ઘણા જે કૃત્યો થવાના છે એનાથી બધા ચેતતા રહે એવી હું માનું છું. આ બાબતે ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે આ બાબતે તપાસ ચાલુ છે, ત્યારબાદ ફરિયાદ પણ કરવા વિચારું છું. કદાચ ચૂંટણી નજીક છે એટલે કોઈ રાજકીય ષડયંત્ર હોઈ શકે. એબીજી ન્યૂઝ કચ્છ. ડેરી રોડ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કોંગ્રેસ દ્વારા મહેસાણાના યુવકના મોતને બને ભાજપ અધ્યક્ષ દ્વારા ગાંધીજીને વાણિયા કહેતા સમગ્ર ગુજરાતમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આણંદ અમૂલ ડેરી રોડ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કોંગ્રેસ દ્વારા મહેસાણાના યુવકના મોતને બને ભાજપ અધ્યક્ષ દ્વારા ગાંધીજીને વાણિયા કહેતા સમગ્ર ગુજરાતમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણાના કેતન પટેલ નામના વ્યક્તિનું પોલીસ દ્વારા દમનમાં મોત થતા આજરોજ આણંદ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 8 દિવસ થવા છતાં પોલીસ ફરિયાદ ન લેતા કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાઈઓ અને બહેનો જોડાઈ હતી અને વિરોધ કરાયો હતો. આ સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એક જાહેરાત કરી હતી કે આવનાર તારીખ 16 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી આવતાની સાથે કોઈ ને કોઈ મુદ્દો લઈ વિરોધ કરતા મળે છે. હવે કોઈ મુદ્દો ન હોવાને કારણે આમ જનતાનું ધ્યાન બીજે માર્ગે લઈ જતા હોય તેવું લાગી રહેલ છે. આજના ધરણામાં આણંદ જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠન તેમજ જિલ્લાના કાર્યકરો ખાસ હાજર હતા અને વિરોધ કર્યો હતો. એબીજી ન્યૂઝ આણંદ. વીરપુર જલારામ ધામમાં વાવાઝોડા સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી. વરસાદ અને વાવાઝોડાના કારણે પશુ દવાખાનાનું જીવસ્થાન ટાવર પધરાશે. વીરપુર જલારામ ધામમાં સવારથી જ અસહ્ય બફારા સાથે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 3:30 વાગ્યાની આસપાસ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ વીરપુરમાં 1.25 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા વીરપુરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ભારે પવનને લીધે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમને કારણે વીરપુર પશુ દવાખાના પર આવેલ જી સ્વાન નેટવર્કનો ટાવર ધરાશાયી થયો હતો. વીરપુરમાં વરુણદેવના આગમનથી વાવણી લાયક વરસાદ પડ્યો હોવાથી જગતના તાત ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. એબીજી ન્યૂઝ વીરપુર.
राजकोट विद्यानगर मेन रोड पर एम्बुलेंस कार में अचानक आग लगी। आग लगता रस्ता ऊपर नासभाग मची गई। राजकोट विद्यानगर मेन रोड पर एम्बुलेंस कार में अचानक आग लगी जता रस्ता ऊपर नासभाग मची गई। आग लगावानुं कारण हजू अकबंध। आग ने कारण आखी मिनी एम्ब्युलेंस कार बळीने खाक थई गई। आग ने कारण मिनी एम्ब्युलेंस में राखेली मेडिकल ने लगती वस्तुओ खाक बनी गई हती। फायर ब्रिगेड नी टीम घटनास्थळे दौड़ी गई। लोकोना तोड़ा तोड़ा घटनास्थळे उमटी पड़ा हता। एवीजी न्यूज राजकोट। કચ્છના આર્થિક સઘળ શહેર મુંદ્રાને 90 લાખના ખર્ચે નવું બસ સ્ટોપ તો મળ્યું, પણ રાજનેતાઓ પાસે ટાઈમનો અભાવ હોવાથી આ બસ સ્ટોપનું લોકાર્પણ થવાનું જ રહી ગયું। લોકોની સુખાકારી માટે સરકાર અઢળક પ્રયત્નો કરે છે, પણ લોકમતથી ચૂંટાયેલા પ્રતિનિધિની આળસના કારણે પ્રજા હંમેશા હેરાનગતિ ભોગવે છે। કચ્છના આર્થિક સઘળ શહેર મુંદ્રાને 90 લાખના ખર્ચે નવું બસ સ્ટોપ તો મળ્યું, પણ રાજનેતાઓ પાસે ટાઈમનો અભાવ હોવાથી આ બસ સ્ટોપનું લોકાર્પણ થવાનું જ રહી ગયું છે, જેના કારણે 90 લાખના બસ સ્ટોપ માત્ર કચરા ફેંકવાનું સ્થાન બની ગયું છે। કચ્છમાં આર્થિક સઘળ શહેરની વાત આવે તો બંદરીય શહેર મુંદ્રાનું નામ અગ્રેસર આવે છે। મુંદ્રામાં પોર્ટ હોવાના કારણે મુંદ્રામાં હજારો લોકો બસ સેવા મારફતે આવે છે। લોકોની સુવિધાનો હેતુ મુંદ્રાનું એકમાત્ર 90 લાખના ખર્ચે બસ સ્ટોપ ઊભું તો કરી દેવામાં આવ્યું, પણ રાજનેતાઓ પાસે ટાઈમ ન હોતા આ બસ સ્ટોપનું લોકાર્પણ કરવાનું રહી ગયું છે, જેના લીધે મોદીજીના સ્વચ્છતા અભિયાન પર પાણી ફેરવી આ બસ સ્ટોપ માત્ર કચરાનો સ્ટોપ કરવાની જગ્યા બની ગઈ છે। ત્યારે આપણે અહીંયા છેલ્લા 7-8 મહિનાથી મુંદ્રામાં બસ સ્ટેશન બન્યું છે લાખોના ખર્ચે, ત્યારે અહીંયા ઘણો સમયથી આપણે જોઈએ છીએ કે સ્વચ્છતાનો પણ ખૂબ અભાવ છે, અને આધુનિકતા સભર જ્યારે બસ સ્ટેશન બનતું હોય અને મુંદ્રામાંથી જ્યારે એક ઔદ્યોગિક ક્ષેત્રે મુંદ્રાનું નામ છે પૂરા વિશ્વની અંદર, ત્યારે અહીંયા બહુ સારામાં સારી રીતે ફેસિલિટીઝ હોવી જોઈએ, બસ સ્ટેશનની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, અને આમ જનતા જનાર્દન જ્યારે અહીંયા બધે પ્રવાસીઓ અવર જવર કરતા હોય છે ત્યારે એમની પણ આરોગ્યને કોઈ જાતની નુકસાની ન થાય એ હેતુ વ્યવસ્થિત બધું કામ અહીંયા કરી અને આ બસ સ્ટેશનનું જલ્દી લોકાર્પણ પણ થવું જોઈએ એવી અમારી માંગ છે। આખા બસ સ્ટોપમાં તેમને ગંદકી સિવાય કંઈ જોવા નહીં મળે, અને બસ સ્ટોપના કમ્પાઉન્ડના કામો પણ અધૂરા મૂકી દેવાયા છે। 90 લાખના ખર્ચે નવનિર્માણ બસ સ્ટેન્ડ સુવિધાઓ માટે ઝંખે છે। 6 મહિનાથી બસ સ્ટેન્ડની મુખ્ય ઇમારત બની ચૂકી છે, છતાં રાજકીય આગેવાનોને લોકાર્પણ કરવાનો ટાઈમ નથી। ઘણી બધી સમસ્યાઓ આજે ભાજપ સરકાર જ્યારે મુંદ્રા તાલુકાથી માંડી જિલ્લા, જિલ્લાથી માંડી રાજ્ય, રાજ્યથી માંડી અને કેન્દ્ર સુધીની સરકાર હોય અને હરેક કચેરીમાં કેટલી બધી ઉણપો અને ખૂટતી જગ્યાઓ, કર્મચારીઓની ખૂટતી જગ્યાઓથી માંડી અને સ્વચ્છ ભારતની વાત કરતી આ ભાજપ સરકાર, એનો એક જ દ્રષ્ટાંત હું આપું તો મુંદ્રા એસટી ડેપોની વાત કરીએ તો ઘણા બધા અહીંયા કને કચરાના ડગલાના ડગલા ખડકેલા પડ્યા છે, ત્યારે દુઃખ થાય છે કે આ તંત્ર ક્યાં ક્યાં ખોટે માર્ગે માણસોને દોરી રહ્યું છે। આ ભાજપ સરકારના નેતાઓ જ્યારે વોટની વાત આવે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કાંઈ ને કાંઈ નવું એક ફતવો લઈ અને પબ્લિક સુધી જાય છે। વોટ એટલે પબ્લિકનો એક વિશ્વાસ છે, ત્યારે સત્તા એક ચોક્કસપણે પબ્લિક આપતી હોય છે કે ભાઈ લાયક વ્યક્તિઓ એને 100% ઈ દોરમાં લઈ જાઓ અને ઈ દોરમાંથી આપણને કંઈક સારું મળશે, ત્યારે આજે ભાજપના સત્તાધીશો જ્યાં ઈ એસીની ઓફિસોમાં બેસી અને સંચાલન કરતા હોય એવું લાગે છે। એસટી ડેપોમાં જુઓ તમે કે એમના ક્યાં સ્વચ્છ ભારતની વાતો કરો છો, આજે મુંદ્રા એસટી ડેપોની હાલત તો જુઓ, પબ્લિક ત્યાં બેસી ન શકતી હોય એનાથી વિશેષ શરમજનક કોઈ વાત ન હોઈ શકે। હાલ તાલુકાના વિવિધ ગામોમાં રોડ રસ્તાઓના ખાતમુહૂર્તના ફોટો સેશન કરાવતા નેતાઓને પ્રજાની સુખાકારી માટે આગળ લાવવામાં કોઈ રસ નથી તેવો આ બસ સ્ટેશનને જોઈને સ્પષ્ટ જણાઈ આવે છે। ત્યારે બસ સ્ટેન્ડ અંદર ઉકરડા ઢગલા તેમજ પાર્કિંગની અસુવિધાઓથી બસ સ્ટોપ પર આવનારા લોકો હેરાનગતિ અનુભવે છે। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીસી ન્યૂઝ મુંદ્રા।
નકરા વિરામ લો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग. पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. विराम बाद फरी आपनो एबीजी न्यूज में स्वागत है. तो हवे आगळना समाचारों विगतवार. हाल જ્યારે ગુજરાતભરમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક તાલીમ સેન્ટરોએ માજા મૂકી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 7 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ ઔદ્યોગિક તાલીમ સેન્ટરનું ભૂમિપૂજન લીંબડી ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. હાલ ગુજરાતભરમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજોએ અને ઔદ્યોગિક તાલીમ સેન્ટરોએ માજા મૂકી છે અને મનફાવે તેવી ફી વસૂલ કરે છે. ત્યારે તેમની સામે ટક્કર આપવા અને ગુજરાતનું ભાવિ કહેવાતા એવા બાળકોના ભવિષ્ય માટે 7 કરોડના ખર્ચે આજે કોલેજ રોડ BRC ભવન પાસે સરકારી ઔદ્યોગિક તાલીમ સેન્ટરનું લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના માજી ચેરમેન પ્રકાશભાઈ સોની, લીંબડી 61 વિધાનસભા વિસ્તારક સુરેશભાઈ પ્રજાપતિ, લીંબડી નગરપાલિકા પ્રમુખ નાનુબેન ચાવડા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, ચતુરભાઈ પટેલ, નાનાભાઈ ઝાલા, રાજુભાઈ ભરવાડ, દેવાભાઈ સોની, વિજયભાઈ લોઈડ, યુવરાજસિંહ રાણા, ચેતનભાઈ શેઠ, મુકેશભાઈ શેઠ, દિવ્યરાજસિંહ જાડેજા, નટુભાઈ ઝાલા, જુબેરભાઈ મકરાણી, ચેતનભાઈ પટેલ તેમજ લીંબડી ચોટીલા સાયલા સુરેન્દ્રનગરના ઔદ્યોગિક તાલીમ સેન્ટરમાં ફરજ બજાવતા તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડીના પ્રિન્સિપલ કૃપાબેન પંડ્યા તથા સ્ટાફ ગણે અને લીંબડી ઔદ્યોગિક તાલીમ ખાતે તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓએ હાજરી આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં કિરીટસિંહ રાણાના ભાષણમાં વધુમાં એમ પણ જણાવવામાં આવેલ કે હજુ આવા ઔદ્યોગિક તાલીમ સેન્ટર સાયલા, ચૂડા તેમજ ચોટીલા ખાતે સરકાર શ્રી દ્વારા મંજૂર કરાવવામાં આવશે. આ તાલીમ સેન્ટર ખાતે અલગ અલગ 5 પ્રકારના ટ્રેડ ચાલુ કરવામાં આવશે, જેવા કે વાયરમેન, ફિટર, મેઝર મિકેનિક, ટ્યુનિંગ ટેકનોલોજી અને કોપા જેવા ટ્રેડરો શરૂ કરવામાં આવશે. તેમજ આ તાલીમ સેન્ટર ખાતે તમામ ટ્રેડના થિયરી અને પ્રેક્ટિકલ વર્ગો અલગ અલગ કરવામાં આવશે. આ તમામ બાબતોથી આવેલ મહેમાનોના વક્તવ્યમાં એવું જણાવવામાં આવેલ કે આ ટ્રેડ પાસે કરી તાલીમાર્થી પોતાના જીવન જીવવાની રોજગારી પૂરી કરી શકશે. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. સુરેન્દ્રનગર શહેર વિકાસના કામો નહીં થવાથી આજે સજ્જડ બંધ રહ્યું. ગુજરાત સરકાર વિકાસ બાબતે મોટી મોટી વાતો કરી રહી છે પણ વિકાસ તો ક્યાંય જોવા મળતો નથી. ત્યારે આજના આધુનિક સમયમાં સ્થપાયેલા નગરોમાંનું એક નગર એટલે સુરેન્દ્રનગર આજ કઈ દ્રષ્ટિએ આધુનિક કહી શકાય? છેલ્લા 3 વર્ષથી સુરેન્દ્રનગર શહેરની દયનીય હાલત જોઈને તમને એમ નથી થતું કે સુરેન્દ્રનગરની આવી હાલત કેમ? રોડ, પાણી, ગટર, મનોરંજન, આરોગ્યવર્ધક સુવિધાઓ આવી કોઈ પણ સુવિધાઓ આપણા શહેરમાં જોવા મળતી નથી. આ શહેરે વિકાસના નામે વિંડું છે અને આજે તેના વિરોધમાં સુરેન્દ્રનગર શહેરને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે સુરેન્દ્રનગર સજ્જડ બંધ પાડીને વિરોધ જોવા મળેલ હતો. આ શહેર પોતે એક અલગ ઓળખ પ્રાપ્ત કરે એ માટે સુરેન્દ્રનગરના 2 વૃદ્ધોએ એક આલેખ જગાવી છે. આ શહેરના 2 વૃદ્ધો રાજદેવભાઈ અને ઘનશ્યામભાઈએ આ શહેરને સુંદર બનાવવા માટે છેલ્લા 1 વર્ષથી લડત ચાલુ કરી હતી. વિકાસને લગતા કોઈ કામો નથી થતા. આ લડતને સુરેન્દ્રનગરમાં વેપારી મિત્રોએ પોતપોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખીને સુરેન્દ્રનગર બંધના એલાનમાં જોડાયા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. ધાંગધ્રામાં પહેલા વરસાદ ખાબકતો ધાંગધ્રા તંત્રની પોલ ખુલી. ધાંગધ્રામાં રાતથી કાળા દિબાંગ જેવા વાદળ છવાયા હતા. ધાંગધ્રામાં રાતથી જ ઠંડા પવનની શરૂઆત થઈ ગઈ હતી. ધાંગધ્રામાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. પહેલા વરસાદમાં ધાંગધ્રાની પોલ ખુલી દીધી હતી. ધાંગધ્રા શહેરના મેઇન બજારમાં પાણી ભરાઈ ગયા હતા.
ધ્રાંગધ્રાના રાજકમલ ચોક, શક્તિ ચોક, ચરમરિયા સોસાયટી વગેરે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, તેમજ ધ્રાંગધ્રાથી અમદાવાદ તરફ જતો હાઈવે તથા રેલવે બ્રિજ પસાર થાય છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું હતું. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ધ્રાંગધ્રામાં વરસાદના પાણીને લીધે ધ્રાંગધ્રાની મેઇન બજારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોને ઘરવખરીનો સામાન લેવા જવામાં ભારે હાલાકી ભોગવી પડી હશે. લોકોની માંગ છે કે તંત્રની જલ્દીથી પાણીનો નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અહેવાલ શાહરૂખ સિપાઈ સાથે એબીજી ન્યૂઝ ધ્રાંગધ્રા. સવારે ધ્રાંગધ્રામાં વરસાદ પડતા તેમજ સરકારી તંત્રની પોલ ખુલી ગયેલ છે અને શહેરી વિસ્તારોમાં પાણી ઠેર ઠેર જગ્યાએ ભરાઈ ગયેલા છે. તેમજ ધ્રાંગધ્રામાં શક્તિમાના મંદિર પાસે તેમજ રેલવે બ્રિજ પાસે જે આંબેડકરનગરમાં જવાનો રસ્તો છે તેમજ કક્ષાએ રજૂઆત કરેલ છે. તેમજ ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર તેમજ અધિક કલેક્ટર સુધી અમે રજૂઆત કરી અને તંત્રને દોડતું કરાવ્યું છે. ત્યાં સુધી તંત્ર ક્યારેય જાગતું કે દોડતું થતું નથી અને આ લોકોને બહુ હેરાન પરેશાની થઈ રહી છે. બહુ સારો અને ખૂબ વરસાદ પડ્યો છે તો આ વરસાદના કારણે તંત્ર એકદમ ખુલ્લું પડી ગયું. જે પોતાની અંડરગ્રાઉન્ડ ગટરો કરોડોના ખર્ચે છે તે બધી ફેલ ગયેલી છે. સૌનો સાથ સૌનો વિકાસ નહીં, હવે તો સૌનો સાથ સૌનો વિનાશ જેવી સ્થિતિ આ ગુજરાતની ધ્રાંગધ્રા શહેરમાં થયેલ છે. સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી આત્મારામભાઈ પરમાર સહિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોની હાજરીમાં જાહેરમાં 500 ભૂવા ધૂણાવવામાં આવ્યા હતા, તેમજ તમામ ભૂવાઓનું મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ બનાવનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વઢવાણ ગણપતિ ફાટસર રોડ પર દલિત સમાજ દ્વારા વિરોધ કરી મંત્રી આત્મારામભાઈ પરમારના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેને પગલે 7થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર એક તરફ ડિજિટલ ગુજરાત અને આધુનિકરણની વાતો કરી રહી છે ત્યારે મંત્રીઓ દ્વારા જ આ પ્રકારના કાર્યક્રમો યોજી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિના 350 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા પ્રકાશ પર્વ મહોત્સવના સમાપનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના લખપત સ્થિત અને બેટ દ્વારકા ખાતે આવેલા પ્રાચીન ગુરુદ્વારાઓને 5-5 કરોડના ખર્ચે વિકસાવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદ સિંહજીની જન્મ જયંતિના 350 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા પ્રકાશ પર્વ મહોત્સવના સમાપનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના લખપત સ્થિત અને બેટ દ્વારકા ખાતે આવેલા પ્રાચીન ગુરુદ્વારાઓને 5-5 કરોડના ખર્ચે વિકસાવવાની જાહેરાત કરી હતી. લગભગ 500 વર્ષ અગાઉ સ્થપાયેલું કચ્છનું ઐતિહાસિક લખપત અને તેમાં આશરે 200 વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા છે. શીખોમાં લખપત ગુરુદ્વારાનું મહત્વ વિશેષ છે. એવું કહેવાય છે કે ગુરુ નાનક જ્યારે હજી મોટા મક્કા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ ગુરુદ્વારામાં કેટલાક દિવસ માટે રોકાણ કર્યું હતું. લખપતના આ ગુરુદ્વારામાં ગુરુ નાનકના પગરખા અને પાલખી પણ દર્શન માટે સાચવી રાખવામાં આવ્યા છે. શીખ પ્રજા ગુરુ નાનક સાહેબના સ્મૃતિરૂપ પગરખા અને પાલખી ભાવથી પૂજા કરે છે. આમ કચ્છ લોકો માટે શ્રદ્ધાધામ તો ખરું જ, પરંતુ એનું ઐતિહાસિક મહત્વ પણ અદેકરું છે. આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ગુરુદ્વારાને સંરક્ષિત સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપ બાદ જે બારીકાઈથી આ ગુરુદ્વારાનું રિસ્ટોરેશન કરાયું છે અને બિરદાવતા યુનેસ્કો દ્વારા પણ આ ગુરુદ્વારાને નવાજવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા લખપતમાં આવેલા ગુરુદ્વારાના વિકાસ કામો માટે 5 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવતા કચ્છ ઇતિહાસકારોએ પણ આ સરકારના નિર્ણયને આવકારી લીધો છે. આ સાથે આગામી સમયમાં લખપત કિલ્લામાં આવેલું ગુરુદ્વારા એક શ્રદ્ધારૂપી પ્રવાસન ધામ તરીકે વિકાસ પામશે. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે
કચ્છના લખપતના ગુરુદ્વારના વિકાસ માટે 5 કરોડ રૂપિયાની આપવાની જાહેરાત કરી એ બહુ આનંદની અને આવકારદાયક ઘટના છે અને કચ્છના પ્રવાસન વિકાસ માટે પણ આ એક મહત્ત્વની ઘટના બની રહેશે. કારણ કે આપણે જોઈએ તો શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવ જ્યારે ઇંગ્લેન્ડ પિરસવા જતા હતા ત્યારે આ લખપતના આ સ્થાને રોકાયા હતા અને એ સ્થાનને પાછળથી શીખોએ એને વિકસાવ્યું છે અને આજે એક મોટું કચ્છનું યાત્રાધામ જેવું બની ગયું છે અને એમાં પણ હવે જ્યારે આ 5 કરોડ રૂપિયા ખર્ચાશે ત્યારે એ સ્થાનનો વધુ વિકસશે અને કચ્છનો જે પ્રવાસન ઉદ્યોગ છે એને કારણે વિકાસ પામશે. અને આમાં આપણે જોયું તો લખપત કચ્છ માટે બહુ મહત્ત્વનું સ્થાન છે. કારણ કે કચ્છના ક્રોમવેલ જમાદાર ફતે મહમદે એનું નિર્માણ કર્યું અને એ વખતે લખપતનો કિલ્લો પણ એને બંધાયો અને એક સમય એવો હતો કે લખપત છે કચ્છને લાખો કોરીની પેદાશ આપતો હતો. પરંતુ કાળક્રમે એવું થયું કે 1819માં જે ધરતીકંપ આવ્યો અને એ ધરતીકંપમાં કુદરતી અલ્લાબંધ બંધારણો અને સિંધુ નદીનું પાણી કચ્છમાં આવતું બંધ થયું એ ત્યારથી લખપતની પડતી શરૂ થઈ ગઈ. પણ હવે જ્યારે 5 કરોડ રૂપિયા ખર્ચાશે અને આ સ્થાનનો વિકાસ થશે તો આપણે એવી આશા રાખીએ કે લખપતનો સિતારો પાછો પુનર્જીવિત થશે. કેન્દ્રની ભાજપ સરકારે 3 વર્ષ પૂર્ણ કરતા ભુજમાં મોદી ફેસ્ટ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. કેન્દ્રની ભાજપ સરકારે 3 વર્ષ પૂર્ણ કરતા આ 3 વર્ષ દરમિયાન સરકારે કરેલી કામગીરીનો પૂર જોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે, જે અંતર્ગત આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સિટી બસ સ્ટેશન પાસેથી મોદી ફેસ્ટ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વીતેલા 3 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના પ્રચાર માટે તેમજ સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે મોદી ફેસ્ટ રથનું આયોજન કરાયું છે. ભુજના સિટી બસ સ્ટેશન પાસેથી પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગોપાલક નિગમના અર્જુનભાઈ રબારી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન વાધાપરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજી હુંબલ, નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરીના હસ્તે લીલી ઝંડી આપીને મોદી ફેસ્ટ રથને પ્રસ્થાન કરાવાયું હતું. આ આયોજન થકી છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ જેવી કે મેઇન ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ઉજ્જવલ યોજના, નારી સશક્તિકરણ, જનધન યોજના, નોટબંધીનો અસરકારક નિર્ણય, સર્જિકલ સ્ટ્રાઇક સહિત સુરક્ષા માળખાની મજબૂતી જેવી વિવિધ ઉપલબ્ધિઓ લોકો સમક્ષ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે લીધેલા અસરકારક નિર્ણયો થકી દેશને અને લોકોને થયેલા લાભ વિશે સમજણ અપાશે. વૈશ્વિક સ્તરે ભાજપને મળેલી નામના સહિત વિવિધ પાસાઓ પ્રજાજનો સુધી મૂકવામાં આવશે. જ્યારે ભુજથી પ્રસ્થાન થયેલી આ યાત્રા અંજાર, ગાંધીધામ, મુંદ્રા, માંડવી સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રચાર કરશે. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ. છેલ્લા 3 વર્ષમાં આ દેશના શાસન ઉપર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો પ્રાપ્ત કર્યા. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં છેલ્લા 3 વર્ષમાં ગરીબોના ઉત્થાન માટેના જે કાર્યક્રમો થયા, નાનામાં નાના માણસ સુધી અંત્યોદય જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કલ્પના હતી એ કલ્પના સાકાર કરવા માટેના જે પ્રયાસો થયા, એ પ્રયાસો જનજનના મન સુધી પહોંચાડવા માટે આજે આ રથનું અહીંયાથી અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ. 16 તારીખ સુધી આ રથ ગામડે ગામડે ફરશે અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કામો, ગરીબ લોકોને ઊભા કરવા માટેના કાર્યો, જનધન જેવી યોજના, ગેસ વિતરણ જેવી યોજના અને નાનામાં નાના માનવી સુધી પહોંચવા માટેનો જે ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ આ દેશના વડાપ્રધાને કર્યો છે એની વાત લોકોના મન સુધી પહોંચે અને હજી ક્યાં શું ખૂટે છે એની પર જાણકારી આ યાત્રા દરમિયાન મળે એના માટેનો એક વિનમ્ર પ્રયાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ અને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની ટીમ, એના કાર્યકર્તાઓ
आ वात छेवाड़ाना मानवी सुधी पहोंचाड़शे अने लोकोनी जे सुखाकारीनी योजनाओ छे ए योजनाओ छेवाड़ाना मानवी सुधी पहोंचे ए माटेनो आ प्रयास संपूर्ण सफल थशे। आपना माध्यम द्वारा पण हूँ कच्छनी जनता ने विनंती करूँ छूँ कि आ जे योजनाओ छे ए योजनाओ ने घर घर सुधी पहोंचाड़वा माटे आ देशना वडाप्रधान सीए जे प्रयास कर्यो छे ए प्रयास में पण समग्र मीडिया अने प्रजा सहयोग आपे एवी आजना तके हूँ अपील करूँ छूँ। भारत माता की जय। आज जयरे केन्द्र सरकार ने मोदी साहब पूरा समग्र देश में जे गरीब लक्षी योजनाओ है ये योजनाओं नाना में नाना लोग कई रीते लाभ ली सके ये समग्र कच्छ में आम पांच मंडल में भूज मांडवी मुंद्रा गांधाम अंजार त्रण दिवस फेस्ट भूज में त्रण दिवस फेस्टिवल कार्यक्रम ए रीते बड़ी योजनाओ जो सरकारश्रीनी योजनाओ है जो ना कई रीते उपयोग कर सके कई रीते सरल पड़े ए हेतु मैं आज रथ यात्रा खूब ज आप जाणी रह्या छो तेम के समग्र देश में खूब योजनाओं विकास थई रह्यो छे अने मोदी साहेब एवी अनेक योजनाओं पण आज जाहेरातो थई रही छे एटले लोकोने खूब जानो उपयोग थशे। હળવદના નવજીવન વિકલાંગ સેવા સંસ્થા દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હળવદ નવજીવન વિકલાંગ સેવા સંસ્થા દ્વારા 25મા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સર્વજ્ઞાતિ વિકલાંગના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું। સામાજિક ક્ષેત્ર શિક્ષણ આરોગ્ય મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી આ સંસ્થા આ વર્ષ નિમિત્તે વિકલાંગ ભાઈઓ બહેનોના પોતાના જીવન સાથીની પસંદગી પરિવારજનો સાથે કરાવી 11 વિકલાંગ ભાઈ બહેનોના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ છે। આ પ્રસંગે કાર્યક્રમના મહામંડલેશ્વર મહેન્દ્રગીરીજી કનિરામદાસજી મહારાજ સ્વામી સહજાનંદગીરી મંત્રી આત્મારામ પરમાર તેમજ કાલે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો। હળવદ નવજીવન વિકલાંગ સેવા દ્વારા થાન મોરબી સાબરકાંઠા ડાંગ માંડલ દાહોદ બોટાદ જેવા અનેક શહેરમાંથી સમૂહ લગ્નોમાં યુવક યુવતીએ કંકુમાં પગલા પાડ્યા હતા। આ પ્રસંગે અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા વીરજીભાઈ ગડા જીતેન્દ્રભાઈ જોશી મનસુખભાઈ જૈન જયાબેન છેડા ચેતનાબેન વગેરે નવજીવન વિકલાંગ ટ્રસ્ટના સભ્યે જહેમત ઉઠાવી હતી। અહેવાલ શાહરૂખભાઈ સિપાઈ સાથે એબીજી ન્યૂઝ ધાંગધ્રા। નવજીવન વિકલાંગ સેવાશ્રી દ્વારા છેલ્લા 3 માસથી એક બાબતને લઈને ખૂબ જ પ્રયત્નશીલ હતા એ બાબત હતી દિવ્યાંગજનોના કલ્યાણ માટે એમના સમૂહ લગ્ન કરવા। 3 મહિના પહેલાં નક્કી કરેલા નિશ્ચયના આધીન અમે 14/5ના રોજ સમગ્ર ગુજરાત ના દિવ્યાંગજનોના કલ્યાણ માટે પરિચય પસંદગી મેળવવા સંસ્થા દ્વારા પ્રથમવાર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી એની રજત જયંતિના ઉજવણીના ભાગરૂપે એ કાર્યક્રમને અમે યોજેલ જેમાં અમે 11 વિકલાંગ દંપતીને એકબીજાથી જોડી અને આ 13/6/2017ના રોજ અમે નિર્ધારિત કરેલ કાર્યક્રમને આજે પૂર્ણ કરીએ છીએ જેનો સંસ્થા અને સંસ્થાના સૌ અધિકારી ગણોને ખૂબ જ ખુશી અને આનંદ છે કે માનવ સેવાના ઉત્તમ કાર્યમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતી આ સેવા કરતી સંસ્થા એના દ્વારા જે અમે સંકલ્પ કરેલો આજથી 3 મહિના પહેલાં એ સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ સંસ્થાના સૌ અધિકારી ગણો સૌ ટ્રસ્ટીઓ અને સૌ સ્નેહી અને સૌ દાતાઓના સહયોગથી અમે જે આ પૂરક કરી શક્યા છીએ હું આ ક્ષણે સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ સંસ્થા પર વિશ્વાસ મૂકી અને મહાત્મર દાન આપેલ છે। અમારી અપેક્ષા કરતાં પણ 60-60 ચીજ વસ્તુઓનું દાન આ સંસ્થાને દીકરીઓના કરિયાવરમાં આપેલ છે તેથી ફરીને હું દાતાઓને ધન્યવાદ અદા કરું છું। લાભાર્થીઓનું આયુષ્ય લાંબુ બને અને એમના જીવનમાં સુખ સંપત્તિની સાથે એમનું જીવન સુંદર વ્યતીત થાય એ જ ભાવના સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું। સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર।
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર યુવકે ફેંકી બંગડીઓ, ખેડૂતોનું દેવ માફ કરોના નારા લગાવ્યા. ભાજપના 20-25 ધારાસભ્ય અને કચ્છના 2 ધારાસભ્ય કોંગ્રેસનો ખેસ પહેરશે તેવું બોલતા ભાજપના 1 ધારાસભ્યનો કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ. કોંગ્રેસ દ્વારા મહેસાણાના યુવકના મોતને બને ભાજપ અધ્યક્ષ દ્વારા ગાંધીજીને વાણિયા કહેતા સમગ્ર ગુજરાતમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.